યાદ રાખજો, આ દુનિયાની અંદર જેટલી પણ ઘટનાઓ બને છે, જેટલી પણ પરિસ્થિતિઓ આવે છે, જેટલા પણ સંજોગનું નિર્માણ થાય છે, સંજોગ કઈ ને કઈ શીખવીને જાય છે. જો તમે આની પાસેથી શીખતા નથી તો તમે સમજદાર નથી. આ સમાજની રચના પ્રમાણે માણસ પોતાના વ્યવહારથી, પોતાના વર્તનથી, પોતાના વાણીથી અને પોતાના વિવેકથી નવા દ્રષ્ટાંતો સાથે દુનિયાનું સર્જન કરતો હોય ત્યારે નવો વિચાર હંમેશને માટે નવા વિશ્વને પ્રસ્થાપિત કરતો હોય. અને જેમના જેમના મગજની અંદર આ વિચાર બુંદની સ્થાપના થાય કે એક લોક કરે તો શું કરે, આ પાંચેય આંગળીની તાકાત અલગ, આ પાંચેય આંગળીઓનો આકાર અલગ, આ પાંચેય આંગળીઓની શક્તિ અલગ, આ પાંચેય આંગળીઓનું રૂપ અલગ, પણ પાંચેય આંગળીઓની મુઠ્ઠી બને ને તો આ મુઠ્ઠીની તાકાત એક સરખી, આ મુઠ્ઠીની ક્ષમતા એક સરખી, આ મુઠ્ઠીનું દાદીપ્યમાન એક સરખું. આવા વિચારને સાર્થકતાના બુંદ માટે લઈ જવા માટે 350 સંસ્થાઓને આહવાન કર્યું અને ઈશ્વરની કરામત, ભગવાનની દયા અને રામદેવપીર બાપાનો સાથ કે 350 સંસ્થાઓ સાથ અને સહકાર સાથે આજ બેઠી છે અને બેઠેલી સંસ્થાઓને આ સેવા ગ્રુપ આવકારે છે. આપ સૌનો અહીંયા આવકાર છે સેવાના બુંદથી એક નવા સમુદ્રની સ્થાપના કરવા માટે. દોસ્તો, મહેશભાઈ સવાણીને વિનંતી કરું કે સેવાનું આખું આલંઘન આપણને સમજાવે, સેવા કઈ રીતે કામ કરવાની છે, સેવાનું આરોપણ શું છે, સેવાનું પ્રસ્થાપન શું છે અને સેવાથી આ 350 સંસ્થાઓ જોડાય. એક 5 વર્ષના નાના બાળકથી માંડી અને 65 વર્ષનો વૃદ્ધ, એક ધનિક માણસથી માંડી એક શ્રમિક વ્યક્તિ કેવી રીતે આમાં સહભાગી થઈ શકે એની રૂપરેખા રજૂ કરશે શ્રી મહેશભાઈ સવાણી. તક્ષશિલા એપાર્ટમેન્ટ, 23 દીકરી અને દીકરાઓના મોત. આજ સવારથી આ તમામ દીકરીઓ અને દીકરાના ઘરે અમે ગયા, એમની વાત સાંભળીને એમ થાય કે એ તાપ એમને નથી લાગ્યો, એ તાપ આપણને લાગ્યો છે. બનાવ બન્યો ફેસબુક, મીડિયા, વોટ્સઅપ, દરેક જગ્યાએ કઈ રીતે બાળકો કૂદ્યા, કઈ રીતે બાળકોનું અવસાન થયું, કઈ રીતે બાળકોના મૃત્યુ થયા, કોનો વાંક, ફાયર બ્રિગેડ બોલાવી, 45 મિનિટ લેટ આવી, પાણી વગરની આવી, જીબીનો થાંભલો હળગ્યો, 6 મહિનાથી એમાં સ્પાર્ક થતું હતું, અગાશી ઉપર ડોમ બનાવ્યો, ટાયરની બેન્ચીસો હતી, કોનો વાંક, કોનો વાંક, કોનો વાંક, બધાનો જ વાંક, બધાનો જ વાંક. એ શિક્ષકનો પણ વાંક કે એ 5-6 ફૂટની હાઈટમાં એણે આ ક્લાસ શરૂ કર્યો. એ બિલ્ડરનો પણ વાંક કે મેં એમણે સ્લેબ લીધો. એ સ્લેબ દેવડાવવાનો પણ, તંત્રનો પણ વાંક કે એમણે એને મંજૂરી આપી. એ ફાયર બ્રિગેડનો પણ વાંક કે બંબા ન આવ્યા, નિશાણી ટૂંકી લાવ્યા, પાણી વગરના આવ્યા. એ જીઈબીનો પણ વાંક કે આખો થાંભલો હળગી જાય તો લાઇટ બંધ ન કરે, કેટલાય વખતથી સ્પાર્ક થતો હોય તો એને રિપેરિંગ ન કરે, ખુલ્લા વાયરો મૂકે. ફક્ત વાંક ન હોય તો આ દીકરીઓનો અને આ દીકરાઓનો આનો કોઈ વાંક. ગ્રુપોમાં મેસેજ થાય આપણે કંઈક કરવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ, ગૌરવ થાય સુરતની ધરતી ઉપર દાતારીના કેટલા લોકો, કેટલા ટ્રસ્ટો, કેટલા મંડળો, કેટલીક સામાજિક સંસ્થાઓ સામાજિક કામ કરે, સામાજિક કામના રાફડા ફાટે. એમ કહેવાય કણની ધરતી સુરત, દેવામાં કોઈ પાછું વાળું કરે નહીં. અને એ ધરતી ઉપર દાતારીના દાખલા દેવાય, સામે સામે યુરોપમાં બેલ્જિયમ જેવા ડાયમંડ સિટીની અંદર જે ગંદકીની એક સિટી છે, ગંદકીની એક ગલી છે, એને વરાછા રોડનું પણ નામ દેવાય. આખા ઇન્ડિયામાં કોઈ એમ કે કયો રોડ ટ્રાફિક વાળો સેન્સ વગરનો, તો એમ કે વરાછા રોડ. દાતારીમાં નામ, સારામાં પણ નામ અને ખરાબમાં પણ નામ. કોને સુધરવાની જરૂર છે?
બધા પોતપોતાની રીતે કામ કરે છે. કોઈ ટ્રસ્ટ પશુ પંખીઓ માટે કામ કરે, કોઈ ગૌશાળા માટે કામ કરે, કોઈ ભક્તિ માટે કામ કરે, કોઈ સમૂહ લગ્ન માટે કામ કરે, કોઈ ટિફિન સર્વિસનું કામ કરે, કોઈ બ્લડ માટેનું કામ કરે, કોઈ આંખ માટેનું કામ કરે. સુરતમાં જે કામ થાય છે એ દુનિયામાં કોઈ સિટીમાં કામ નથી થતા. પણ બધા એક એક આંગળીએ કામ કરે અને બધી આંગળીઓ જો ભેગી થાય તો એક મુઠ્ઠી બને, અને બધા મુઠ્ઠીઓ જો બધી ભેગી થાય તો એક મોટી સાંકળ બને, એક આખું આકાશ બને. મીડિયાના ગ્રુપમાં વાતો થતી હતી કંઈક કરીએ, કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. મેં કોઈ દિવસ કોઈને જવાબ નહોતા આપ્યા. મેં કીધું કરવું જોઈએ, પણ બધા કરે તો થાય. ચાલો બધા ભેગા થઈએ. વરાછા રોડ સૌરાષ્ટ્રની જનતા, અભણ જનતા, આપણે પણ સુધારો, જાગૃતતા લાવવાની જરૂર છે. લોકોના પ્રવાહ જે પ્રમાણે એક ગાડરિયો પ્રવાહ વળે એમ વળે, એક બોલે તો બધા બોલે, એક મારે તો બધા મારે, એક હાચવે તો બધા હાચવે. લોક જાગૃતિની વરાછા રોડમાં બહુ જરૂર છે. બધા પાસે દાતારી છે. મને કહેતા ગૌરવ થાય, હમણાં જ મને આખી એક ટીમ મળી કે જે લોકો બચાવવામાં હતા, જે પાછળથી સાંકળ કરીને બચાવવાની જે ટીમ હતી, ધન્ય છે એની ધન્યતાને, ધન્ય છે એ લોકોને કે જેણે 7-10 બાળકોને બચાવ્યા. બચાવવા વાળા મોઢા જોઈને ઊભા હતા. અને આ કાઠિયાવાડની દિલેરી, એનો પરાક્રમ કે એમણે જેટલાને બચાવ્યા એટલા બચાવ્યા. કહેવાય છે કે ઉપરથી 40-50 કિલોની દીકરી કે દીકરો પડતો હોય, નીચે એને ઝીલવા માટે ઊભા હતા. કોઈના હાથે ફ્રેક્ચર થયું, એક ભાઈ બચાવવાવાળા આજે પણ મહાવીરમાં કોમામાં છે. એમણે હિંમત કરી, ઘણા લોકોએ છેક અંદર સુધી જવાની હિંમત કરી, અને પછી એમને પણ કૂદકો મારવો પડ્યો. તો બચાવવાવાળાની ટીમ શું કરતી હતી? જે કંઈ પણ હોય, આપણે આપણી દીકરીઓને કે દીકરાઓને પાછા નથી લાવી શકવાના, પણ એક વાતનું ગૌરવ હંમેશા છે કે એક એક આંગળી અલગ હતી. બધી આંગળીઓ ગઈકાલે 350 સુરતના સામાજિક કામ કરનારા ટ્રસ્ટો, એ પછી કોઈ પણ જ્ઞાતિના હોય, ગઈકાલે મને કહેતા ગૌરવ થાય કે કોઈ એક જ્ઞાતિ નહીં, કોળી સમાજ, પટેલ સમાજ, દરબાર સમાજ, ભરવાડ સમાજ, આયર સમાજ, દલિત સમાજ, પ્રજાપતિ સમાજ, કુંભાર સમાજ, મિસ્ત્રી સમાજ, દરેક સમાજના અગ્રણીઓ અને પ્રમુખો આજે અહીંયા બેઠા છે. અને બધાએ એમ કીધું કે આપણે બધા ભેગા થઈએ, આપણે જીવનું રક્ષણ કરવાનું છે, જાતિનું નહીં. ઉતારતી વખતે કોઈએ એમ નહોતું પૂછ્યું કે આ કયા તાલુકાનો, કયા જિલ્લાનો, કઈ જ્ઞાતિનો. બચાવવા વાળાએ એ નથી જોયું કે આ કયા કઈ જ્ઞાતિનો. પણ આપણને હંમેશા બીજા લોકોએ ભાગલા પડાવ્યા અને આપણે ભાગલા પાડતા ગયા. વોટ્સઅપ મીડિયામાં વાતો થઈ કે આપણે કંઈક કરવું જોઈએ. મેં કીધું આપણે બધા જેટલા પણ સામાજિક સંસ્થાઓ છે એ ભેગા થઈને બધા અલગ અલગ પ્રકારની સેવા કરે છે, તો આપણે સેવાના માધ્યમથી ભેગા થઈએ. સેવા એક ગ્રુપનું, એક ટ્રસ્ટનું એક નામ આપ્યું સેવા. 2 દિવસની અંદર આ સેવાનો ઉદ્ભવ થયો. ગઈકાલે પહેલી મિટિંગમાં બધા પ્રમુખોને બોલાવ્યા, કીધું કરો, અમે બધા તમારી સાથે છીએ. 23 દીકરી કે દીકરામાં જે એક્સપાયર થાય, એક એક વ્યક્તિ હોય, એક એક કેસ કરે તો એની તાકાત નહીં બને, પણ 23 એક સાથે જો કેસ કરશે અને કોઈ પણની સામે કરશે, અથવા તો એ લગામ હાથમાં લેશે ને, તો કોઈના બાપની તાકાત નથી કે આને આપણે રોકી શકીએ. શું કરવું શું ન કરવું એ પછીથી નક્કી કરશું, પણ એક વસ્તુ નક્કી છે કે કરશું તું સેવા, એ પછી કઈ પણ પ્રકારની હોય. રોડના પ્રોબ્લેમો કયા કયા છે, લોકોને કઈ કઈ જગ્યાએ પ્રોબ્લેમો છે, એના માટે સેવાના માધ્યમથી. સુરત અપડેટ્સ કરીને ગ્રુપ હતું, એમાં વાતો થતી હતી. એમાં મેં આ પ્રસ્તાવ મૂક્યો કે બધા ભેગા થાવ, ન કરે આમનામ ને આમનામ, બધા મરી જાવ, બાંધવામાં ને બાંધવામાં બધા રહી જાવ. આપણી નવી પેઢી વિચારી પણ નહીં કે અમે શું કરીશું. આ દીકરીઓ અને આ દીકરાઓએ આપણને એક પ્રેરણા આપી છે, ભેગા કરવાની પ્રેરણા આપી છે. જ્યારે પણ સેવાનું કંઈ પણ કામકાજ શરૂ થશે તો કોની પ્રેરણાથી આ થયું? મહેશભાઈ સવાણીની નહીં, પણ આપણને છોડીને મૂકેલા બાળકોથી. આ બાળકોની પ્રેરણાથી થયું છે. સેવામાં આપણે 4 ભાગમાં વિભાજન કર્યું છે કે આપણો રોડ છે, અભણ છે,
ખબર નથી વિધવા બહેનોના ફિલ્ડમાં હું છું, વિધવા બહેનોને ખબર નથી કે વિધવા પેન્શન કેમ મળે, કોની પાસે મળે, કયા કાગળિયા દેવાથી મળે, ક્યાં જવાથી મળે. સરકારી યોજનાના લાભો આપણને કોઈને ખબર નથી, અને આપણે એ લાભોની ખબર પણ હોય તો આપણે ખાતામાં જઈએ છીએ ત્યારે 200, 500 કે 1000 રૂપિયાનું કરપ્શન લેવામાં આવે છે, 10-10 ધક્કા ખવડાવવામાં આવે છે. ગઈકાલની મિટિંગમાં વકીલો 100 જેટલા વકીલોએ એમ કીધું, વકીલોના ગ્રુપે એમ કીધું કે અમે સેવા દેવા માટે તૈયાર છીએ. ડોક્ટરોએ એવું કીધું, અમે સેવા દેવા માટે તૈયાર છીએ. અને તમે બધા જ સેવા દેવા માટે તૈયાર છો. હું એમ નથી કહેતો કે આપણે ડોક્ટર હોય તો જ સેવા કરી શકીએ, આપણે વકીલ હોય તો જ સેવા કરી શકીએ, આપણે સમાજના અગ્રણી હોય તો જ સેવા કરી શકીએ, આપણે આપણી પાસે પૈસો હોય તો જ સેવા કરી શકીએ. મને એટલી ખબર પડે છે કે એક રોતો હોય કે એક રોતી દીકરી હોય, એની આંખનું આવડું એક આંગળીથી તમે એમ લઈ લો ને તો એ બહુ મોટી સેવા છે. રડતા વ્યક્તિનું આંખનું આંસુડું પણ લૂછી લ્યો ને તો એ બહુ મોટી સેવા છે. અને એ પણ ન આવડતું હોય તો સેવા કરતા હોય એની પાછળ ઊભા રહેવા ને ખાલી, તો સેવા કરવા વાળાની હિંમતમાં 1000 ગણાનો વધારો થાય, એ એનાથી મોટી સેવા છે. એટલે 4 ભાગમાં આપણે સેવાને વેચી છે. એના માટેની આપણે 3-4 ઓફિસો બનાવશું, કેટલી ઓફિસો બનાવશું એ હજી નક્કી નથી, પણ પબ્લિક પ્રમાણે આપણા કાર્યકર્તાઓ એટલે તમે જે સેવાના ભાવથી જોડાવ છો એમના પ્રમાણે જે કંઈ પણ એરિયામાં, આ કોઈ વરાછા રોડ માટે નથી બનતું, પણ કહેવાય છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત થાય તો એનું બીજ વરાછા રોડથી રોપાય છે. અને આપણું જે આજનું બીજ છે ને એ આખા ઇન્ડિયામાં ન પસરે અને આખું ઇન્ડિયા જો એની વાત ન કરે તો આપણે નમાલા કહેવાય છું. આપણે બધા આજે સોગંદ લઈએ કે આપણી જે સેવાનું આ માધ્યમ છે, લોકોની જે સાંકળ છે, લોકોને સપોર્ટ કરવાની જે ભાવના છે, આપણી જે દાતારી છે, આપણી જે ખુમારી છે, આપણો જે દમ છે, આખા દેશમાં વખણાવો જોઈએ કે સુરતની વરાછા રોડની જનતા ધારે એ કરી શકે. સેવાને 4 ભાગમાં વેચ્યું, સરકારી યોજના, લોક જાગૃતિ, કુદરતી આફત અને મેડિકલ. સરકારી યોજનામાં એક તો આપણને કાયદા કાનૂનની ખબર નથી, લોકો એકદમ ખોટા આપણને ખાલી કોઈને અડીએ તો પણ એમ કે તું મને ક્યાં મળ્યો ડિપાર્ટમેન્ટ વાળાને, આપણને ભાન નથી કે એનાથી શું થાય. આપણે કોઈ ડિપાર્ટમેન્ટમાં જઈને આપણને એની ખબર જ નથી કે આ કેમ થાય. ખાલી તમારી પાસેથી પૈસા, તમારી પાસે લાયસન્સ હોય, તમારી પાસે બધા એવિડન્સ હોય તોય તમારે 200-500 રૂપિયા દેવા પડે. એક તો એ આપણી આવડતનો અભાવ છે, આપણને જે ખબર હોવી જોઈએ એ ખબર નથી. એટલે સરકારી કામ અને કાયદાઓની જાગૃતિ. બીજા નંબરમાં સરકાર દ્વારા આપવામાં આવતા ફાયદાઓ, મા અમૃતમ કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, વિધવા પેન્શન હોય, તો એમને ધક્કા ખાવા પડે એની 2-3 ઓફિસો શરૂ કરવામાં આવે કે ભાઈ એટલા એટલા ડોક્યુમેન્ટ અહીંયા જમા કરાવો, તમારે જવાની જરૂર નથી, આપણી વકીલોની ટીમ જે સેવાના માધ્યમથી સેવામાં જોડાયેલી છે એ તમને લાવીને આપે, તમારે 1 રૂપિયાનું કરપ્શન કોઈને દેવું ન પડે. સરકારી લાભોમાં કુંવરબાઈનું મામેરું, વિદ્યાર્થીઓને પણ પૈસા મળે, એની ફીના પૈસા મળે, આ બધી જ વસ્તુ હોય. અકસ્માતનો વીમો પણ આપણી પાસેથી સરકાર ટેક્સમાં લે છે, આપણે કોઈ દિવસ કોઈને પાસે લેવા નથી ગયા. આ બધા લાભો આપણે સરકાર પાસેથી લેવાના હોય એના માટે આપણી એક ટીમ કાર્યરત થશે. લોક જાગૃતિ, આપણે પોતાનામાં બુદ્ધિ લાવવાની જરૂર છે. પાછળ એમ્બ્યુલન્સમાં કોઈને એટેક આવ્યો હોય અને આપણે હોન્ડા લઈને જતા હોઈએ, આપણે એને સાઈડ ન આપીએ, જાગૃતિ આપણામાં નથી. હું આજે જ ઘણા બધા દીકરીઓના ઘરે ગયો ત્યારે હું એમને કહેતો હતો, તમારી સોસાયટીમાં એક કોઈ ગાડી કે વાન આવતી હોય બાળકોને ભરવા કે લેવા સ્કૂલે જવા માટે, અને પાછળ એક આખો બોમ્બ જેવો બાટલો ભર્યો હોય અને એમાં 20-20 બાળકોને બેસાડ્યા હોય, આપણને ખબર છે કે આ ફાટે તો મારો દીકરો નથી રહેવાનો, મારી દીકરી નથી રહેવાની, છતાંય આપણે એમાં એને બેસાડીએ છીએ. એ ભૂલ એ ટેમ્પાવાળાની કે મારુતિ વાનવાળાની નથી, એ ભૂલ આપણી છે. મને રામજી કાકાએ વાત કરી ટ્યુશન, ટ્યુશનની જે પદ્ધતિ છે
અમે આજે સ્કૂલના ફિલ્ડમાં છીએ, અમને ખબર છે હજી પહેલા ધોરણમાં બાળકને એડમિશન લેવા આવે, એડમિશન ન હજી ફોર્મ પૂરા ભરાણા ન હોય, ત્યાં મમ્મી પૂછે ટ્યુશન કયા સરનું રાખવાનું. આપણને પોતાને લોહીમાં આવી ગયું છે, કમાવાવાળા એની આટલીઓ શરૂ કરે, પણ આપણે કંઈ ન કરીએ તો? પણ આપણે જાતે રહીને આ બધા રિવાજો કુરિવાજો આપણે જાતે ઊભા કરીએ, વરઘોડાના રિવાજો કે કોઈ કોઈ પણ જાતના કુરિવાજો, એકદમ ખોટા કુરિવાજોને આપણે ઘર ઘર દીધા. આપણા બાપ દાદા વખતના જે હાલ્યા આવે છે, જે અત્યારે કોઈ કામના નથી, છતાંય આપણે એને મોટા કેરા કરવી છીએ, દેખાડામાં ને દેખાડામાં આપણે મરીએ છીએ. એટલે એના માટે લોક જાગૃતિ લાવવી, કુરિવાજો, ટ્રાફિક સેન્સ, આ બધી બાબતોમાં સ્વચ્છતા અભિયાન, પાણીનો બચાવ, જ્ઞાતિવાદ, આ બધામાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. કુદરતી આફત, આગ લાગી, શું કરવું, બાળકોને ખબર નથી, બધાના અંદર કે છ અંદર ઓક્સિજનના ડબ્બા પણ હતા, કેમ ચાલુ કરવા કોને ખબર છે? ફાયર બ્રિગેડનો માણસ જોવા આવે એને ખબર નથી કે આ કેમ ચાલુ કરે, એ ખાલી ડબલા જોઈને વયો જાય છે. હંમેશા એની પાછળ કંઈ પણ વસ્તુ આપણે લાવીએ તો એનો ઉપયોગ કેમ કરવો, એ ન આપણને આવડતો હોય તેનું કોઈ કામ નથી. ભૂકંપ થયો હોય તો શું કરવું, પૂર આવે તો શું કરવું, આ તો કોઈએ પેપરમાં કે કોઈએ ટીવીમાં કે કોઈએ વોટ્સઅપમાં એક મૂકી દીધું કે કાલે પૂર આવવાનું છે તો બધા શાકભાજી ઉપર તૂટી પડે, દુકાનો ઉપર તૂટી પડે, જાણે મહિનો જમવાનું નથી મળવાનું. હાવ આપણે કઈ દિશામાં જઈએ છીએ, કોના કહેવાથી જઈએ છીએ, બસ બધા કરે છે એટલે આપણે કરવાનું, બધા કરે છે એટલે આપણે કરવાનું. આવી કઈ આફત આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, એના માટેની એક ટીમ, તરવૈયાઓની ટીમ. હું બધાને વાત કરતો હતો આજે, અલગ અલગ સંસ્થાના પ્રમુખને જે મને મળતા હતા, એને સુરતમાં દાતારીનું કોઈ ડર નથી કે પૈસા ભેગા ન થાય. આપણે જાતે જ્યાં સુધી બંબા ન આવે, મનો કે આગ લાગી, આપણી પાસે 10 સૂટ હોય ફાયરમાં પહેરવાના, આપણી પાસે જાળી હોય, આપણે જે બાળકોને રમાડીએ છીએ ઉપરથી કૂદકા મારે આખી પેલી હવાની ભરેલી હોય રમતોના, એવા આપણી પાસે બેડ હોય, દોરડાઓ હોય, એવું બધું આપણે પ્રાથમિક જે તબક્કાની જરૂરિયાત હોય એ આપણે આ જે સેવા સંસ્થા છે એ લઈ લે. ઇમરજન્સીમાં આપણી પાસે એમ્બ્યુલન્સ હોય, એ પછી કોઈ પણ હોસ્પિટલની હોય, 108 રિંગ રોડથી અહીંયા પહોંચે એની પહેલાં આપણી હોસ્પિટલ પહોંચી જવી જોઈએ. અબ્રામા પુલ ઉપરથી કોઈએ ભૂસકો માર્યો, કાપોદ્રાના પુલ ઉપરથી કોઈએ ભૂસકો માર્યો, તમે એક ફાયરમાં ફોન કરો, ફાયરવાળા એનો તરવૈયો ગોતે, ડુમ્મસથી તરવૈયો આવે, 2 કલાકે પહોંચે, તે દીકરી કે દીકરો જે પાણીમાં પીડ્યો હોય એ પાણી પી ગયો હોય, એની પહેલાં આપણી સેવાના તરવૈયાઓ હોય, એ ટાયરો સાથે એમાં કૂદકા મારે, જે નજીકના હોય એ કૂદકા મારે, જેને તરતા આવડતું હોય એની આખી એક કેડર્સ બને, એની આખી એક બ્રિગેડ બને ઇમરજન્સી સેવા માટે, અને એ બ્રિગેડ એના જીવને બચાવી લે. કદાચ આખા વર્ષમાં આપણે 5 જીવને પણ બચાવશું ને તો આપણી સેવાની કામગીરી છે ને એને ભગવાન મોર મારશે કે તમે જે કરો છો એ સારું કરો છો. મેડિકલ, કામરેજમાં એક્સિડન્ટ થયું કે અંકલેશ્વરમાં એક્સિડન્ટ થયું, સુરતની બસને થયું, 35 જણા પ્રોબ્લમમાં, એને અહીંયા લાવવા, અહીંયાથી ત્યાં જવું અને એમને અહીંયા લાવવા, ત્યારે આપણી સાથે ડોક્ટરોની ટીમ પણ જોડાયેલી છે સેવાના માધ્યમથી, સેવામાં એ ટીમ ત્યાં પહોંચી જાય અને ત્યાંને ત્યાં રિપેરિંગ કરવાનું કામ ચાલુ કરે, જેને ઓપરેશન કરવા જેવા લાગે અને તાત્કાલિક અહીંયા ખસેડે, તો પણ આપણે ઘણા બધા જીવ બચાવી શકશું. અને એના માટે ડોક્ટરોની લગભગ 1000 ડોક્ટરો જેવું, ગઈકાલે એક ડોક્ટર કહેતો કે અમારા એસોસિએશનમાં 1000 ડોક્ટર છે, એ આખે આખા બધા જ ડોક્ટરો આ સેવામાં સેવા આપવા માટે તત્પર છે, એનો પણ હું આપણે ગૌરવ લઈએ છીએ. સેવાની સ્થાપના કોઈ રાજકીય હેતુ નહીં, કોઈ રાજકારણ માટે નહીં, કોઈનું ખરાબ કરવા માટે નહીં, ન્યાય મેળવવા માટે. હવે પછી મિટિંગ થશે, આ તમામ આપણા 23 બાળકો જે ભગવાનને પ્યારા થઈ ગયા છે એમના પરિવારજનો સાથેની એક મિટિંગ, જે બાળકો બચ્યા છે એમના પરિવારજનો સાથેની મિટિંગ, અને એમને જે ન્યાય જોતો છે એમને મેં કીધું, તમારે ઇન્ડિવિજ્યુઅલ, હવે તમે એક નથી, તમારી સાથે 100 વરાછા રોડના વકીલો છે, કતારગામના વકીલો છે, સેવાના માધ્યમથી જોડાયેલા 100 વકીલો તમારો કેસ લડશે, અને તમારે જે કંઈ પણ ન્યાય જોતો હોય છે એની પાછળ આપણે બધા બેઠેલા 50,000 થી 1,00,000
સેવાના સ્વયંસેવકો એની પાછળ ખડે પગે હાજર રહેશું. તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. આખો સેવા, આખી સેવાની સંસ્થા તમારી સાથે છે. 350 સામાજિક સંસ્થાઓ છે એ તમારી સાથે છે. અને ભગવાનની પાસે ગયેલા આપણી દીકરીઓ કે આપણા દીકરાઓને એમ થશે કે નહીં, અમારા ગયા પછી અમે જે મૂકીને ગયા ને અમારા મૂકવાથી, અમારા જવાથી જે ઉદ્ભવ્યું છે એમાં કોઈ બાળકને કોઈ દિવસ કોઈ જિંદગી ન જાય. કંઈ પણ અનલીગલ કામ હોય આપણે નથી કરવું. મેં પણ કર્યું હોય તો હું પણ તોડી નાખું, તમે પણ કર્યું હોય તો તમે પણ તોડી નાખો. આપણે આપણા બાળકોના ભોગે કાંઈ કરવાનું થતું નથી. અને આપણે અન્યાય માટે, આપણે આ ન્યાય માટે, આપણે કોઈની પણ સામે લડવા માટે આપણે પાછી પાની કરવાની છે નહીં. એ પછી સામે ગમે તે હોય આપણે પાછી પાની નહીં કરીએ. આપણા દીકરીઓને, આપણા દીકરાઓને પૂરેપૂરો ન્યાય મળે એના માટે સેવાએ સેવાયજ્ઞ શરૂ કરીને આપ સર્વના સપોર્ટથી, આપ સર્વની સેવાના માધ્યમથી આપણે બધાએ એકબીજાના હાથોમાં હાથ મૂકીને સેવા કરવાનો જે સંકલ્પ લીધો છે એને સાર્થક કરીએ અને સેવામાં ભાગીદાર બનીને સેવા કરીએ. એ જ મારી અભ્યર્થના. આપ બધા જ આ કાર્યક્રમમાં અને આ સેવાના યજ્ઞમાં થોડી થોડી આહુતિ, પૈસાની નહીં, મેં કીધું એમ તમારાથી આંસુ લૂછાતું હોય તો આંસુ લૂછવાની આહુતિ, અને એ પણ ન હોય તો પાછળ ઊભા રહેવાની આહુતિ બધા આપશો એવી હું આશા રાખું છું અને મારી વાતને વિરામ આપું છું. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામાપીર, માં ખોડલ, માં ઉમા, આપણા બધા બાળકોને આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય રામાપીર. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. સેવાનો વિચાર બુંદ શું લઈને આવશે અને દ્વારા શું મળશે એની આપે આપ એક સરસ મજાની વાત રજૂ કરી.